આગળ અધાતુઓનો ઉપયોગ ઓક્સિજનનો ઉપયોગ ઓક્સિજન બરાબર પ્રવાહી સ્વરૂપની સોરી ઓક્સિજન વાયુ સ્વરૂપની અધાતુ છે એનો ઉપયોગ શ્વસન ક્રિયામાં થાય છે આપણે જાણીએ છીએ મનુષ્યો અને પ્રાણીઓ અને વનસ્પતિને બરાબર હા કે ના વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન પ્રતિક્રિયા કરે છે પણ મુખ્યત્વે આપણે યાદ રાખીએ કે ભાઈ મનુષ્ય અને પ્રાણીઓને શ્વસન ક્રિયા કરવા બરાબર પોતાનું જીવન ટકાવવા ઓક્સિજન અધાતુ ઉપયોગી છે નાઇટ્રોજનનો ઉપયોગ ખાતર બનાવવા બરાબર નાઇટ્રોજનમાં વાયુ સ્વરૂપની અધાતુ છે બરાબર વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ બરાબર આ તત્વો આ પદાર્થો જરૂરી છે ક્લોરીન સીએલ એટલે ક્લોરીન બરાબર હા કે ના ક્લોરીન પાણીને શુદ્ધ કરવા માટે ઉપયોગી છે આયોડિન જાંબુડિયાના દ્રાવણમાં વપરાય જે સડા નિરોધક તરીકે ઘા પર લગાડાય તમે દવાખાનામાં જાવ એટલે જાંબુડિયાનું દ્રાવણ તો સમજવું કે આયોડિન અધાતુનું છે અને આપણે જે પણ ઘા વાગ્યો હોય એ ઘામાં વધુ સડો ના બેસે અને ઘા આપણા શરીરમાં વધુ બીજી કોઈ પ્રકારની આડ અસર ઊભી ના થાય માટે આયોડિનનું જાંબુડિયાનું દ્રાવણ વપરાય છે સલ્ફર અને ફોસ્ફરસ ફટાકડાની બનાવટમાં વપરાય કાર્બન
છેલ્લે આપણે ધાતુ અને અધાતુના ઉપયોગ વિશેનો અભ્યાસ કરેલો, બરાબર. અને સાથે સાથે બીજી વાત પણ કહેલી કે કયા ઘન સ્વરૂપના પદાર્થો અધાતુ તત્વો છે, પ્રવાહી સ્વરૂપના, વાયુ સ્વરૂપના. આજે આપણે જે શબ્દ શીખવાનો છે મિશ્ર ધાતુ, જેને અંગ્રેજીમાં એલોય કહેવાય. તો બંને ધાતુઓના કે ધાતુ અને અધાતુના સમાન મિશ્રણ અંગ્રેજીમાં એને હોમોજીનિયસ મિક્સચર કહેવાય. હોમોજીનિયસ, બરાબર. સમાન એટલે શું? સરખું, જેમાં એક ઘટક બીજા ઘટકમાં ભળેલો હોય. હા કે ના? જેમાં એક ઘટક બીજા ઘટકમાં ભળેલો હોય અને મિશ્રણ એટલે બે કે તેથી વધુ ઘટકો ભેગા મળીને, કેમ કે હવા એક મિશ્રણ છે. તો સમાન મિશ્રણ એટલે એમાં એક ઘટક બીજા ઘટકમાં ભળેલો હોય તેવા મિશ્રણને, એ બે ધાતુ હોય શકે કે ધાતુ અને અધાતુ. અહીંયા કેટલાક ઉદાહરણ છે. અલ્નિકોમાં એલ્યુમિનિયમ, એનાઇલ કે નિકલ, બરાબર, અને કોબાલ્ટ, આ ત્રણ ધાતુઓ ભેગી મળીને અલ્નિકો નામની મિશ્ર ધાતુ, બ્રાસ એટલે પિત્તળ, કોપર અને ઝિંક, બ્રોન્ઝ એટલે કે કાંસુ, કોપર અને ટીન, TIN, બરાબર. હા, તો રાસાયણિક પ્રક્રિયાઓમાં નવા પદાર્થનું, હવે આગળનો મુદ્દો છે કે રાસાયણિક પ્રક્રિયા તમે જાણો કે નવા પદાર્થનું નિર્માણ થાય છે. હા કે ના? આ નવા પદાર્થો પ્રક્રિયામાં ભાગ લેનાર પદાર્થ બધી જુદા હોય છે. જેમ કે મેગ્નેશિયમની પટ્ટીને, બરાબર, તમે સળગાવો તો આપણને જે નિપજ પ્રાપ્ત થાય છે, હા કે ના, એ શું? મેગ્નેશિયમની રાખ પ્રાપ્ત થાય છે, બરાબર. તો એ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. જો કોઈ પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઠંડા પાડીને ગરમ કરવાથી કે વિદ્યુત વિભાજનથી જો વધુ વિભાજિત ન કરી શકાય તો તેને એલિમેન્ટ એટલે કે તત્વ કહેવાય છે. શું કહેવાય છે? એલિમેન્ટ. એલિમેન્ટ એટલે શું? તત્વ, બરાબર. હવે સલ્ફર એક તત્વ છે, આયર્ન એટલે કે લોખંડ, Fe, અને કાર્બન, બરાબર, કોલસાની અંદર રહેલું હોય છે. તત્વનો સૌથી નાનો એકમ પરમાણુ મોલેક્યુલ છે. તત્વના નમૂનામાં એક જ પ્રકારના પરમાણુઓ હોય છે. તત્વમાં ભૌતિક ફેરફારો થવાથી તત્વના પરમાણુઓ પર કોઈ અસર થતી નથી. કે પ્રવાહી સલ્ફરનો પરમાણુ એ ઘન અને વાયુ સ્વરૂપના સલ્ફરના પરમાણુ જેવો જ હોય છે. બ્રહ્માંડમાં અનંત પ્રકારના પદાર્થો હોય, પરંતુ આ પદાર્થો બનાવનારા તત્વોની સંખ્યા મર્યાદિત છે. આ કેના? આ બનાવનારા તત્વોની સંખ્યા કેવી છે? મર્યાદિત છે. બહુ વધારે પણ નથી કે બહુ ઓછી પણ નથી, બરાબર. તો કુદરતી રીતે અસ્તિત્વ ધરાવનારા તત્વોની સંખ્યા, આ ખાલી જગ્યામાં પૂછાયું, બરાબર, ભૈસાલ. કુદરતી રીતે અસ્તિત્વ ધરાવનારા તત્વોની સંખ્યા કેટલી? જે કુદરતમાંથી પ્રાપ્ત થાય છે, 94. ધાતુ અને અધાતુને ધ્યાનમાં રાખી તત્વનું વર્ગીકરણ ધાતુ, અધાતુ અને મિશ્ર ધાતુમાં, બરાબર. તમે આગળના ધોરણમાં આપણે 10માં અભ્યાસ કરીશું. મેન્ડેલ નામના એક વૈજ્ઞાનિકે તત્વોનું વર્ગીકરણ કરેલું, બરાબર, અને એક કોષ્ટક બનાવેલું, એને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કહેવામાં આવે છે. અત્યારે હાલમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બીજા બધા રસાયણશાસ્ત્રીઓએ પણ તત્વોની શોધ કરીને એમાં ઉમેરો કર્યો છે. અત્યારે લગભગ 128 કરતા વધુ તત્વો અસ્તિત્વ ધરાવે છે, બરાબર. તો બી મોટા ભાગના તત્વો ધાતુ છે, 20 ઓછા તત્વો અધાતુ છે, હા કે ના? અને થોડાક તત્વો મિશ્ર ધાતુ છે, જે ધાતુ અને અધાતુના ગુણધર્મો ધરાવે છે, બરાબર. હવે તમારા પુસ્તકમાં તમે અભ્યાસ કરશો તો પાન નંબર 55 પર એક પ્રશ્ન આપેલો છે, બરાબર. તો એ પાન નંબર 55 પર જે 11મો પ્રશ્ન છે, બરાબર, એનો જવાબ તમે શું લખી શકો, બરાબર, એ જવાબ હું તમને રજૂ કરીશ. તો એક દિવસ રીટા તેની માતા સાથે સોનીને ત્યાં ગઈ. તેની માતાએ સોનીને જૂના આભૂષણો પોલિશ કરવા માટે આપ્યા. બીજા દિવસે જ્યારે તેઓ આભૂષણો પાછા લાવ્યા ત્યારે તેમને તેનું વજન થોડું ઓછું લાગ્યું. શું તમે વજનમાં થયેલા આ ઘટાડાનું કારણ આપી શકશો? આપણે પણ સોનીને ત્યાં જઈએ અને આપણને વજન ઓછું લાગે તો આનું શું કારણ હોઈ શકે? બરાબર, તો એનું કારણ છે આભૂષણો સામાંથી બને સોનામાંથી. પણ સોનું એ રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે, સમજી લેજો.
હાકે ના સોનાના આભૂષણો બનાવવા માટે તેમાં થોડાક પ્રમાણમાં બહુ થોડાક પ્રમાણમાં બરાબર તાંબુ ઉમેરવામાં આવે છે 24 કેરેટ કે છે ને પણ 24 કેરેટ ગોલ્ડ ને જો છે એમાં 22 કેરેટ સોનું હોય છે ને 2 કેરેટ તાંબુ ઉમેરવામાં આવે છે હવે આ સોનું કારણ કે કેમ તાંબુ ઉમેરવામાં આવે છે કેમ કે સોનું ઘણી નરમ ધાતુ છે સોનાવાર હવે એ થોડીક મજબૂત બને આપણા આભૂષણો મજબૂત બને બરાબર એની મજબૂતાઈ ટકાવવા માટે એમાં તાંબુ ઉમેરવામાં આવે છે હવે સમય જતા સોનામાં રહેલા તાંબાને કારણે બરાબર વાતાવરણમાંના વાયુઓ સાથે આ તાંબુ રાસાયણિક પ્રક્રિયા કરતા બરાબર સોનાના આભૂષણો કેવા પડે છે ઝાંખા પડે છે અને જ્યારે તમે આ આભૂષણોને પોલિશ કરવા માટે આપો ત્યારે આ ઝાંખું પણ દૂર થાય છે અને આભૂષણોના વજનમાં નહિવત ઘટાડો થાય છે બરાબર દસમા પ્રશ્નનો સલોનીએ કોલસાના ટુકડાને ગરમ કર્યો એનો જવાબ આપણે અગાઉ ચર્ચા કરી છે એટલે તમને હવે આ પ્રકરણ પૂર્ણ થાય છે સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોના જવાબ તમારે લખી લેવાના બરાબર અને આવતા બુધવારે ત્રીજા અને પાંચમા પ્રકરણનો ટેસ્ટ રહેશે બરાબર અને ત્રીજા અને પાંચમા પ્રકરણમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય કે કોઈ પણ વિદ્યાર્થીને નોટ્સ ના મળી હોય તો તમે મને કોલ કરી શકો છો બધા વિદ્યાર્થીઓને મારા જય મહારાજ